બનાસકાંડા જિલ્લામાં ઘણા સમયથી ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તેમાં ખાસ કરીને મોટર ચોરીના ગુનાઓ વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે પોલીસ દ્વારા આવા ગુનાઓ શોધવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આજે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાના કામે ચોરીમાં ગયેલ એક મોટર સાથે એક ઈસમને પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો આઈજીપી બોર્ડર રેન્જ ભુજ જે આર મોરથલિયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલના માર્ગદર્શન મુજબ તથા મદદદેશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ થરાદ વિભાગ દ્વારા ચોરીના ગુનાઓ અટકાવવા સૂચના કરેલ અને આજે પોલીસ સ્ટાફના માણસો માર્કેટયાર્ડ તરફ નજીક પાણીના ટાંકા પાસે હાઇવે રોડ પર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક મોટરસાયકલનો ચાલક પોલીસના વાહન ચેકિંગને દૂરથી જોઈ યુ ટર્ન લઈ સાચો તરફ ભાગવા જતા પોલીસને શંકા જતા સરકારી વાહનથી પીછો કરી મોટરસાયકલની ચાલકને રોકાવી તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી તેને પોતાનું નામ રાજુરામ લાલારામ બિશ્નુ હોવાનું જણાવ્યું હતું તેમજ મોટર તેનું પોતાનું હોવાનું જણાવતો હોય તેની પાસે મોટર કાગળો મળ્યા ન હતા તેમજ મોટર આગળ નંબર પ્લેટ ઉપર નંબર લખેલ ન હતો તેમજ પાછળના ભાગે નંબર પ્લેટ ઉપર અસ્પષ્ટ નંબર જણાઈ આવતા આ મોટર ચોરીનું હોવાનું માલુમ પડ્યું હતું અને આ હીરો કંપનીના મોટર માલિક ચિલાણા સાગરભાઈ મફાભાઈ હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ મોટર બાબતે પૂછપરછ કરતા તે ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી આ મોટર ચોરીમાં હોવાનું શંકાસ્પદ જણાય આવતા મોટર ચાલકના માલિક ચેલાણા સાગરભાઈ મફાભાઈનો સંપર્ક કરતા તેમનું મોટર ડીસા મુકામેથી ગઈ તારીખ એક અગિયાર બે હજાર રોજ ચોરાયેલા હોવાનું જણાવેલ તેમજ આ બાબતે તેઓ ડીસાવ શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હોવાનું જણાવેલ છે જેથી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ચોરી બાબતે ડીસા શહેર ચોરીમાં ગયેલ બાઇક જેની કિંમત રૂપિયા પંદર હજારના સાથે આરોપી રાજુરામ લાલારામ બિશ્નોઇની ઝડપી લેવામાં આવ્યો હતો તેમજ આ આરોપીની સંડોવણી સાંચોર પોલીસ સ્ટેશનમાં પણ જાણવા મળી છે આથી ઉપરોક્ત બંને ગુનાનો ભેદ ઉકેલી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી